ईडीएससी એટલે કે એક્ઝામ ડિસિપ્લિનરી એક્શન કમિટી યુનિવર્સિટી દ્વારા સ્થાપિત ઈડીએસસી માસ કોપે નિર્દોષ હશે એ આવશે અને સાબિત કરશે તો વિરુદ્ધ અને બંને દલીલો સાંભળીને નિર્ણય કરવામાં આવશે. ઓબ્ઝર્વરના નિવેદનનો રિપોર્ટ તપાસ થશે. નિવેદન નિર્દોષ માટે ઈડીએસસી નક્કી કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતા લોની પરીક્ષામાં ગીર ગઢડા ખાતે લેવાયેલ પરીક્ષા માસમાં કોપી થઈ હોવાના અહેવાલો મળતા તાકીદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના ઓબ્ઝર્વરે ગીર ગઢડા ગયા હતા અને માસ કોપી અંગે હકીકતો મેળવી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે ઈડીએસસીની સોંપી દેવામાં આવ્યો છે. હવે જ્યારે ઈડીએસસી મળશે ત્યારે આ માસ કોપી અંગે દરેક નિવેદન તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળવામાં આવશે અને જે હશે તે સત્ય બહાર લાવી નિર્ણય કરવામાં આવશે. ગીર ગઢડા ખાતે લેવાયેલ લોની પરીક્ષામાં માસ કોપી થઈ હોવાનું જાણવા મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાકીદે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને યુનિવર્સિટીમાં નિમાયેલ ઓબ્ઝર્વરો દ્વારા સ્થળ તપાસ કરીને હકીકતે શું થયું છે તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ઓબ્ઝર્વરો દ્વારા તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરીને ઈડીએસસીને સોંપી દેવામાં આવ્યો છે. ઈડીએસસી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત એક કમિટી, એક્ઝામ ડિસ્પેન્સરી એક્શન કમિટી. ઈડીએસસી દ્વારા માસ કોપી અંગે આગામી દિવસોમાં જ્યારે મિટિંગ મળશે ત્યારે મિટિંગમાં તમામ ઓબ્ઝર્વર તેમજ વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવશે અને તમામના નિવેદન લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સાચા હશે તેઓએ સાબિત કરવું પડશે અને તમામ હકીકતો જાણીને વિચારનાર કરીને અંતિમ નિર્ણય કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સત્ય હશે તેના વિશે પણ યુનિવર્સિટી યોગ્ય નિર્ણય કરશે અને જે હકીકતે માસ કોપીમાં સંડોવાયેલા હશે તે સાબિત થશે તો તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે તેવું ઇન્ચાર્જ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું. એટલે અમે તપાસ માટેની આખી એક ટીમ મોકલેલી બીજા દિવસે. તપાસ કરીને રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટને આધારે જે ઓબ્ઝર્વર ગયા હતા એને આધારે અમે નિર્ણય લીધો છે કે એને ઈડીએસસી જે એક્ઝામ ડિસિપ્લિનરી એક્શન કમિટી સૌરાષ્ટ્રશ્રીના રૂલ મુજબ અમારી સ્થાપેલી છે, અમને પ્રાઇમા ફિસ્ય બેઝ ઉપર ઓબ્ઝર્વર જ્યારે કહેતા હોય કે આ માસ કોપી થઈ, માસ કોપીનો સેન્સ એ નથી કે એ 120 હોય, જેટલા હાજર હોય એના ઉપર માસ કોપી કર્યા હોય, એમાં કોઈ નિર્દોષ હશે તો એ ઈડીએસસીની અંદર આવશે અને ત્યારે એને એ જસ્ટિફાઈ કરવાનું હોય છે. બાકી અત્યારના તબક્કે તો એ લાગે છે કે માસ કોપી કરવામાં આવ્યું પછી તો કોઈ એના વિશે વિરુદ્ધમાં અને આ બે દલીલો હોય છે. રિપોર્ટમાં પણ એના આવેદનપત્રમાં એવું લખ્યું છે કે અમારું આ બધું બંધ કર્યું, પણ અમને એમ લાગે છે પ્રાઇમા ફેશિયા બેઝ ઉપર કે એ કોપી કેસ કર્યા છે એ ઓબ્ઝર્વરનું અમે ઈડીએસસીની અંદર મૂકીએ અને અમે નિર્ણય લઈ લીધો ગઈકાલ રાત્રે કે ઈડીએસસીમાં મૂકો, ધ કેસ ઇઝ અંડર એ અમને લાગે છે કે એની અંદર થયું હોય. હવે ઈડીએસસી જયારે મળે ત્યારે આખો જ કેસ રિપોર્ટ તપાસ સમિતિનો, ઓબ્ઝર્વરનો રિપોર્ટ, આ બધા નિવેદનો એ બધું જ ઈડીએસસીમાં મૂકવામાં આવીએ અને એમાં જે નિર્દોષ હશે તો એ છોકરાઓ માટેની વ્યવસ્થા ઈડીએસસી નક્કી કરે છે. એમાં વાઇસ ચાન્સલર પોતે પણ બેસતા હોય છે. બધા ભેગા મળે એને નિર્ણય લઈ વિદ્યાર્થીના હિતમાં શું છે અને ખરેખર રૂલમાં શું છે. જો ખોટું જ થયું હોય તો એને સજા પણ થશે, સેન્ટર પર અમે લોનું બંધ કરી દઈશું અને કડકમાં કડક પગલાં લઈશું. દેવાંગ ભોજાણી, SI News, રાજકોટ.